જી નારાયણ પૂજ્યશ્રી. હલો પૂજ્યશ્રી, તમે પારાયણમાં મને હોમવર્ક આપ્યું હતું, મા બાપ છોકરાનો વ્યવહાર વિસેડી જોવાનું નિરૂમાની. એટલે એના પહેલાં તો તમે જે સવારથી કીધું ને એવા બધા જ કકડાટ, કચકચ, છોકરાને સંભળાવવાનું એ બધું બહુ જ હતું. પછી સીડી ધીરે ધીરે જોઈ એટલે સમજાય કે હું ફાઇલ ચાર્જે છોકરો છે, અત્યારે 18મું ચાલે છે, તો એની વાતો સાંભળું અડધી, સમજું પા ભાગની, વિચારું ઝીરો અને રિએક્ટ ડબલ થઈ જતું હતું. એટલે પછી બહુ જ ક્લેશિસ ને બધું બહુ થઈ જતું હતું. પણ પછી ધીરે ધીરે આ સીડી જોયા પછી મારામાં થોડું થોડું ચેન્જીસ આવ્યું ને, એટલે એના મારી સાથેના જે રિલેશન હતા એકદમ ફ્રેન્ડશિપ જેવા અને બહુ સરસ ધીરે ધીરે સારું થયું. પછી મને હંમેશા એવું લાગતું હતું કે આ ક્યારે સુધરશે. પછી તમે જે કહો છો ને કે બગડેલો છે અભિપ્રાય છોડી દેવાનો, તો બગડેલો કેવો હોય એની વ્યાખ્યા ધીરે ધીરે મળવા માંડી કે આ બગડેલો નથી, થોડું તોફાની છે એમ. અને છોકરાઓ તો તોફાની હોય, એટલે એ અભિપ્રાય ધીરે ધીરે છૂટવા માંડ્યો. પણ પછી કેવું કે બંનેના જે મતભેદ થોડા થોડા થાય, પણ હવે કેવું કે શાંતિથી સોલ્યુશન થઈ જાય છે. પહેલાં એટલે હવે એના પોઝિટિવ મને દેખાય છે ધીરે ધીરે. એના બહુ જ પેલું એટલી બધી નેગેટિવિટી મને એનામાં દેખાતી હતી કે આવો છે, ભણતો નથી, મસ્તી કરે છે આમ તે. પછી નેગેટિવ લખ્યા તો હાર્ડલી 3-4 મળ્યા, પણ પોઝિટિવનું લિસ્ટ જોયું તો એટલું બધું હતું ને, એનામાં બહુ જ સારા સારા પોઝિટિવ પોઈન્ટ્સ હતા. એટલે એ પોઝિટિવના એન્કરેજ કરવાનું એવું બધું ચાલુ કર્યું. પણ પછી છે ને હમણાં એનું પહેલા સેમિસ્ટરનું 11મામાંનું રિઝલ્ટ આવ્યું ને, તેનું પુઅર આવ્યું, અને જે વિચાર્યું હતું એના કરતાં પુઅર આવ્યું. એ ટાઈમે હું એની જોડે નહોતી, હું હોસ્પિટલમાં હતી. તો એને એવો વિચાર આવ્યો, એની મોટી બહેનને કીધું કે દીદી આટલું બધું મહેનત કરવા છતાં રિઝલ્ટ ના આવે ને તો મરી જવાનો વિચાર આવે છે. એટલે એની બહેને મને તરત ફોન કર્યો કે મમ્મી ભાઈ આવું કહે છે. તો હું તરત ઘરે એના જોડે આવી અને મેં એને એટલું જ કીધું કે દુનિયામાં એવી કોઈ માર્કશીટ, એવો કોઈ રિપોર્ટ કાર્ડ નથી બન્યું કે તારા અને મારા પ્રેમની વચ્ચે આવે. એને બસ એવો ડર હતો કે મારું રિઝલ્ટ ખરાબ આવશે ને, એટલે મમ્મીનું જે થોડું મારા માટે પોઝિટિવ થયું છે ને એ ઓછું થઈ જશે. પણ મેં એને આટલું જ કીધું ને કે એવું કોઈ રિપોર્ટ કાર્ડ નથી બન્યું કે આપણા બહેનો વચ્ચે પ્રેમ તોડી શકે. તો એટલું બધું એને અંદરથી એટલું ટચ થયું ને, એટલે કે હું એટલું બધું મહેનત કરીશ. અત્યારે એનું જે પુઅર રિઝલ્ટ હતું ને એને કબાટ ઉપર લટકાયું છે કે આ જોઈને મને ઇન્સ્પિરેશન મળશે. અને હવે તો અત્યારે અમે બંને જણા એટલી બધી મસ્તી કરીએ છીએ ને, બંને સાથે ઘરમાં ઓલમોસ્ટ 2 જણા હોઈએ છીએ અમે 2 જણા, તો એટલું બધું મસ્તી કરીએ ને. પછી એનું પોઝિટિવ જોતાં જોતાં હવે એને દોષિત પણ ઓછો જોવાય છે. તો હવે કેવું કે મને એના મોંમાં પડતી હોય ને એવું લાગે, પહેલાં બહુ દ્વેષ થતો હતો એવું થતું હતું, હવે એના મોંમાં પડતી હોય ને એવું લાગે છે. એટલે પહેલાં દ્વેષના ખાડામાંથી હવે રાગના ખાડામાં હોય ને એવું લાગે છે. તેમ લાગે છે કે એક્ઝેક્ટ ફાઇલ જેવું ક્યારે કેવું હોય, દુઃખ ના થાય એવું કરજો ને. મોં તો ઓગળ્યા કરશે પછી, આ દ્વેષ મોંના પરિણામે દ્વેષ થાય, એ દ્વેષ ઓગળશે એટલે મોંય ઓગળશે. શું મોંનો બહુ બોજો નથી રાખવાની જરૂર, મથી દ્વેષ ના થઈ જાય. જોજો જય શ્રી શ્રી, ધીમે ધીમે જ્ઞાનથી જઈએ છીએ. આપણે હેતુ શું છે, એને આનંદ થાય અને નોર્મલ વ્યવહાર આપણે કરી શકીએ. જય સચિદાનંદ. શંકરલાલ જે પટેલ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આ ગઈકાલે ને આજના જે મા બાપ છોકરાના વ્યવહાર બાબતે ઘણા ફોડ પડ્યા, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બંને તરફે, એટલે કે છોકરાઓ પક્ષે અને મા બાપ પક્ષે, મા બાપ પક્ષે શું શું કરવાનું કે દાદાની દ્રષ્ટિએ એમ કે ડિસિપ્લિનમાં રહો, તમે પોતે સંસ્કારી બનો, તમે 5 આજ્ઞામાં રહો, પ્રેમમય બનો, સામાન્ય શુદ્ધાત્મા જો, વગેરે વગેરે ચાવીઓ આપે આપી. અને દાદાની દ્રષ્ટિએ છેવટે એમણે એ પણ કહ્યું કે આ બધી કોઈ કરવાની ચીજ નથી, ભાવના રાખવાની છે. હવે સવાલ સામાવાળાનો છે, પુત્ર તરફે. દાદાની દ્રષ્ટિએ પેજ નંબર 4 ઉપર દાદાએ કહ્યું કે જગત અસરવાળું છે, દરેક જીવ એનું જે પોતે લઈને આવેલો છે જ્ઞાન અને દર્શન, અને એ દ્રષ્ટિથી જ પોતે જોશે. અને એ જોવા જવાનો જે એનો ગુણ છે, એ મા બાપ કઈ રીતે એની વર્તના કરે છે, અગર તો પોતે એનો ભાવ કેવો છે એ જોઈને પોતે શીખે છે. હવે સવાલ એ છે કે એ જીવ પોતે જે લઈને આવેલો છે, જેને દાદા એને ચશ્મા રૂપે કહે છે, અગર તો પાટા સંબંધી વાત કરે છે, હવે એ બાળકનું જો ડેવલપમેન્ટ છે એ સમજી લો કે 250 ડિગ્રીનું હોય અને મા બાપનું ડેવલપમેન્ટ 200-225 ડિગ્રીનું હોય,
એટલે કે હાઈ રિવોલ્યુશન છે છોકરામાં. હવે મા બાપ ગમે એટલા સંસ્કારી બને, ગમે એટલા પ્રેમમય બને, અગર તો ડિસિપ્લિનવાળા બને, પણ જે જીવ બાળક પોતે લઈને જે આવેલો છે, જેનું પોતાનું ડેવલપમેન્ટ છે, એ ડેવલપમેન્ટ પ્રમાણે જ એનું જ્ઞાન અને દર્શન છે, એ પ્રમાણે જ એ સારા અગર તો નરસા ગુણ ગ્રહણ કરશે. અને એને દાદાએ દ્રવ્ય કર્મ કહ્યું અને નો કર્મમાં એ પરિણામ પામશે. છેવટે પરિણામને દાદા મહત્ત્વ આપે છે. હવે મા બાપ તરીકેનો જે રોલ છે એ, અને સામા પક્ષ એટલે કે બાળકને વિજ્ઞાનને દૃષ્ટિમાં રાખીને જે વાત થાય છે એમાં આ મા બાપ છોકરાનો વ્યવહાર કેટલા હદે અસરકારક બને? એ નિમિત્ત છે ને, મા બાપ તો એને ત્યાં જન્મ્યો એટલે કંઈક હિસાબ તો છે જ, અને હિસાબ છે તો પછી એમાં તો કેવું છે કે બાળક વધારે હોશિયાર હોય તો મા બાપે યસ જ કહેવાનું, બહુ સરસ છે, બહુ થઈ ગયું, એટલું ટેકો મળ્યો ને એટલે પહેલાંનું એન્કરેજ થશે. અને બીજું એને ખાવું પીવું રહેવું સૂવું બધી સુખ સગવડ, માંદો હોય તો દવા, એ બધી મા બાપ કરે નર્સરી, એટલે એને બહુ થઈ ગયું મોટું. એટલે આટલું જ કરવાનું, એને આટલી જ જરૂર છે, એ લઈને જ આવેલો છે, એની સૂઝ ખીલવા દો ને, એનું જ્ઞાન પ્રગટ થવા દો. એ કયું છે આપણને ખબર નથી, એટલે એને ખીલવા દઈશું તો સરસ દેખાશે આપણને, કહો આ તો હોશિયાર જ છે, તો એને પછી સરસ બીજું બધું સાચું હોય એનું. એટલે એવું નથી કે મા બાપ તરફે આવું કરે એટલે છોકરો, જે દાદા કહે છે કે એ જો દારૂ પીતો હોય છે તો દારૂ એ શીખી જ જશે, એ ખરું, પણ મા બાપનું આજે દાદા આટલા બધા હોશિયાર હતા, આટલું બધું આવડતવાળા હતા, છતાંય મધરના સંસ્કાર એમને કામ લાગ્યા? એ તો પોતાનું લઈને જ આવેલા દાદા, છતાંય એમના કહે છે મને પણ મધરે એવા સંસ્કારી મળ્યા, બેટા માર ખાઈને આવજે, મારી ના આવીશ. એ ટિફિન માકડ થોડું ટિફિન લઈને આવે છે એને જમાડજે, એટલે કેવું બધું અમુક અમુક પોતાને મા બાપ તરફથી મળ્યું છે. એટલે આમાં કેવું છે, નિમિત્ત નૈમિતિક છે, આ જન્મ થવો ને એ હિસાબવાળું છે, કયા મા બાપને ત્યાં થવું, એમાં રાગદ્વેષના હિસાબે જ હોય છે. પછી આ સમજણ એ તો દરેકને એ નિમિત્ત નૈમિતિક છે. હવે બાળકની સારામાં સારી સમજણ હોય તો માં કચકચ કરે ને તો એની સમજણ પર ઘા પડ્યા કરે, બરાબર, અને મા બાપ એન્કરેજ કરે કે ના બહુ સરસ છે બહુ, તો ખીલતી જાય. એટલે એ સપોર્ટ આપવો કે વિરોધ બતાડવો એ મા બાપનો ટેકો એક નિમિત્ત, ઊંચામાં ઊંચું નિમિત્ત છે, બરાબર. એટલે પોઝિટિવને એન્કરેજ કરો. ના કીધું પેલો ડિસ્ટર્બ થતો હતો, બેટા તારા અને મારા વચ્ચે પ્રેમમાં કોઈ વસ્તુ વિઘ્ન નહીં કરી શકે, ગમે તેવા ખરાબ માર્ક હશે કે ઝીરો માર્ક, મને વાંધો નથી, તારીમાં પર મારો પ્રેમ એવો જ રહેશે. હવે કેટલી બધી અસર કરે બાળકને, બરાબર. એટલે આવું બધાને ચડ ઉતરના આવવાના, તારે મા બાપે સાચવી લેવાનું છે, પ્રેમ એવો ને એવો લાગવો છે બાળકને, બરાબર. એટલે મા બાપની ફરજ જે છે એ એની રીતે રહે, અને એ પોતે જેવું લઈને આવ્યો છે એ સમજણ એ જુદી વસ્તુ છે, અને આ એને ખીલવા માટે હેલ્પ કરે છે, તોડવા એ હેલ્પ કરે, ઊંધા હોય ને તોડી નાખે ને, સારી વસ્તુ કચડ કચડ કરે એટલે ડિસ્ટર્બ થઈ જાય, બરાબર. સોની જુમાની. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હલો સચિદ, મારા બે ત્રણ સવાલ હતા, ગુસ્સાનો અને મારા છોકરાનો 9 વર્ષનો છે એનું. એ તો કાલે ગ્રુપ ડિસ્કશનમાં કેતનભાઈ અને આત્માએ થોડું સોલ્વ કર્યું છે, પણ હજી એક સવાલ મારો પૂછવાનો છે કે મારો છોકરો ટાઈમ મેનેજ નથી કરતો, એટલે મારે આવવા જવાનું વધારે હોય છે, અને એ ટાઈમ મેનેજ નથી કરતો, પછી એને ભણવાનું ને બધું રહી જાય છે, અને આપણે પરમાત્માએ કીધું છે કે એમને થોડું સમજણ આપો અને એવું બધું કરો, તે છતાં નથી થઈ શકતું, તો થોડું કેવી રીતે કહેવાનું એને, કેવી રીતે સમજાવવાનું, એ થોડું માર્ગદર્શન આપ. ટાઈમ મેનેજમેન્ટમાં શું હોય? એટલે સ્કૂલમાંથી આવે છે પછી ભણવા નથી બેસતો, એનું ભણવાનું રહી જાય છે, કાં તો એને જે એક્સ્ટ્રા કામ કરવાની હોય, એક્ટિવિટી હોય, એ ટીવી જોવા બેસે, કાં તો ટાઈમ વેસ્ટ કરતો હોય છે. ધીમે ધીમે સમજાવવાનું, અને સ્કૂલવાળાએ બૂમ તો પાડશે જ ને, કામ નહીં કર્યું હોય તો તમને બૂમ પાડશે, અને છોકરાને ખબર પડશે કે મમ્મી ઉપર બૂમ આવી, એ નથી કર્યું હોમવર્ક, એટલે સ્પીડમાં કરીને જેવું તેવું કરીને મૂકી દે છે, પણ સમજાવી પટાવીને ધીમે ધીમે. એ કેવા અક્ષરો કેવી રીતે સમજણ આપવાની એ થોડું સમજાવશો ને? એ જ સમજાવો, આપણે જેમ પ્રેમથી સમજાવીએ, આપણને કોઈ વડી વડીને કહે તો ગમે કે પ્રેમથી સમજાવે તો ગમે, પ્રેમથી એ તો બસ એ જ રીતે આપણે એની પર અપનાવવાની. અચ્છા, એટલે ધીમેથી કહેવાનું બેટા આની જરૂર છે, જો ટીચર બૂમો પાડે છે, હવે નહીં કરીએ તો આપણે આટલું બૂમ પડશે, રિઝલ્ટ આપણને ફરક પડશે, કરી શકે એવો છે તો થોડું એડજસ્ટમેન્ટ કર,
આટલું પતાવી દે, પછી તારી મળે ટીવી જોજે, આટલું કરી નાખીશ ને તારે પછી બધો રહેશે નહીં, ટીચરને બૂમ નહીં આવે, મમ્મીને સાંભળવું નહીં પડે, કઈ છૂટવાનું. પછી જેટલું થયું એટલું વાંચ્યું. પાછું કેટલા વર્ષનો છે? 9 વર્ષનો છે, પણ વાતો એવી 14-15 વર્ષ જેવી કરે છે. તો એ બધું સમજે છે, એટલે આપણે એને સમજણ આપીને છોડી દો, એની પર ડિપેન્ડન્ટ, એ પોતે જ જાતે સેલ્ફ ડિપેન્ડન્ટ થાય એવું બનાવો. પછી હું આવીશ ત્યારે તારું રિઝલ્ટ, તારું ભણતર પૂરું થવું જોઈએ એવું આમ રફ નહીં મારવાનું. આમ આમ કરીએ ને એટલે પેલો પછી કહેશે એમ નહીં જ કરું જા. એ તો કરે જ છે પૂજ્યશ્રી. હવે 15 વર્ષનો સમજે એવો છે એટલે તમારે કચકચ કરવાની રહી જ નહીં. અને એ સવાલો બહુ પૂછે છે, એવા સવાલો પૂછે છે, હું ઇન્ટરનેટ પર પણ શોધીને એને જવાબ આપું છું કે વ્યવસ્થિત એને જવાબ આપું. પણ એક સવાલ એણે તમારા માટે મોકલ્યો છે, કાલે મને સ્પેશિયલી કીધું છે કે પૂજ્યશ્રીને પૂછીને આવજે, કે ભગવાન ક્યાં છે અને કેવી રીતે એમને મળાય? ભગવાન અહીં બેઠા છે અને જ્ઞાનથી મળાય, અજ્ઞાનથી ભગવાનથી દૂર જવાય. પણ એ હજી બહુ નાનો છે તો એને કેવી રીતે, એને કહેવાય અહીં બેઠા છે એટલું સમજી લેજે. ઉપર બેઠા છે, મંદિરમાં બેઠા છે, ફોટામાં બેઠા છે, એ બધી માન્યતાના ભગવાન છે. અહીં બેઠા છે સાચા, દરેક જીવ માત્ર બેઠા છે. વધારે સમજવું હોય તો સત્સંગમાં આવજે. સત્સંગમાં આવે છે. અને એક એક્સપિરિયન્સ શેર કરવો તો, કે આજ સુધી જ્યાં બી જવું હોય ને મારે એને 10 વાર ઉઠાડવો પડે કે જય ઉઠ ઉઠ ઉઠ, પણ અહીંયા આવ્યા પછી, શિબિરમાં આવ્યા પછી એ મને સામેથી ઉઠાડે છે કે મમ્મી ઉઠ, કે ટાઈમ થઈ ગયો, આપણે શિબિરમાં મોડા ના પડીએ. એ અલગ એક્સપિરિયન્સ મેં જોયો છે અહીંયા. એટલે આપણે માનેલું નીકળેલું ખોટું નીકળ્યું ને? જી બરાબર. બસ એવું દરેક માન્યતા આપણી ખોટી નીકળે એવું તપાસ કરવી. જી તો પછી નોર્મલ વ્યવહાર થશે બધા વચ્ચે. જી કાંતાબેન તારપરા. સચ્ચિદાનંદ પૂછીએ. બોલો બોલો. મને છે ને છોકરા પ્રત્યે બહુ જ આમ છે, એટલે અપમાન કરે ને તો મને બહુ જ અસર થાય છે. કેવી અસર બહુ થઈ? જેને ક્યારેક બીજા તરફથી કંઈ પણ અપમાન, એટલે બાબાને અપમાન આવે, હા તો તમને અસર થઈ જાય. પછી પછી હું એ રીતે જો એમાં લખ્યું એવી રીતનું એડજસ્ટમેન્ટ લઉં છું. હું કાંતાબેનને કહું કે આની પહેલાં કેટલાય અવતાર, કેટલાય છોકરા મૂકીને આવ્યા, તમને અસર થાય છે? એ તો બરાબર છે. હા બુદ્ધિને સમાધાન આપું છું, એ તો બરાબર છે. પછી પેલા બાબાને શું થાય છે? એ અપમાનનું કંઈ એને દુઃખ મળે? એને નથી હોતું, મને જ અસર થાય. ખરેખર એનું અપમાન હતું કે નહીં, ખરેખર નહીં હોય તમને અસર થઈ જાય છે, એ બરાબર છે. એને પ્રાર્થના કરવાની, એને શાંતિ થાય, એ જ્ઞાન એને કંઈક એવું મળે, સાચી સમજણ મળે કે એને શાંતિ રહે, એ પ્રાર્થના કરવાની એની માટે. અને પૂજ્યશ્રી કાલે છો બેબીનું એક્ઝામ છે ને, ત્યાં જવાનું છે ને, સવારનું મારે સત્સંગ મિક્સ થાય તો હું કરું? એ એડજસ્ટમેન્ટ કરવું પડે, બધા જો ગોઠવણી કરી જવાની, જેટલું શક્ય હોય એટલું ગોઠવો. પછી જોવાનું બપોરે નીકળું તો ચાલે છે એમ તેમ છે. હા એટલે બધા ભણીને સોલ્યુશન લાવો, જે એડજસ્ટમેન્ટ થાય એ કરો. હા જી સચ્ચિદાન. હિના આશરા. મારો પ્રશ્ન ફાઇલ નંબર 3 માટે હતો, પણ એ હમણાં જ આવીને મારી બાજુમાં બેઠી છે, એટલે હવે ફાઇલ નંબર 4 માટે પ્રશ્ન પૂછું છું. ફાઇલ નંબર 4 બહુ હાઇપર છે, એટલે એનો ઇન્ટેન્સ કોઈને હર્ટ કરવાનો ન હોય, પણ બસ એમ કાંઈક 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 ચાલવું જોઈએ. હવે મારે નો એને ખીચાવું હોય તો એ ખીચાવવું પડે, અને એને પણ ખબર છે કે આ હું કાંઈક કરું છું ખોટું છે, આવીને સોરી પણ કહી જાય, પણ તો પણ એ ચાલુ જ રહ્યા કરે. કાંઈ કાંઈ શું કરે? એટલે કાંઈ કાંઈ એનું ચાલુ જોઈએ. બાજુમાં બેઠ, હવે એના કઝિન હોય તો હવે એને કાંઈ ને કાંઈ સળી કર્યા કરે, હા એને કાંઈક જોયા કરે, એમ બસ આમ શાંતિથી બેસી જ નથી શકાતું એનાથી. ના પણ ઘરમાં એવું કરો, આરતી ચાલુ કરો, અસીમ જે જયકાર ચાલુ કરો, એ બધું જોશે ને એને સ્થિરતા આવશે. અને એને જે કરે છે ને એ રમાય છે, એ કંઈ ભૂલ, આપણે શું કે તું બધાને છંછેડે છે, હવે રમતો હોય રમવા દો. ના એટલે મને ખબર છે કે એકલો પડે ને ત્યાં પૂછાય કે આપણને આવું કરે તો ગમે, વિચાર છે. આ બધી એને પણ ખબર છે, મને બી ખબર છે, પણ તમારે ગુસ્સો, તમારે તમારે નબળા નહીં થવાનું, એ તો નબળે એ બિચારાને છે જ. તમે ઇમોશનલ થાઓ, ચીડાઈ જાઓ, વડી મૂકો, એ કચાશને કાઢી નાખો. આપણી સ્થિરતા ફેરફાર ના થવો છે, આપણે જોઈએ ખરા. શુદ્ધાત્માને ફોન કરો બહુ ત્યારે કે હે શુદ્ધાત્મા ભગવાન, એને શાંતિ થાય, સ્થિર થાય, કૃપા કરો. એટલે પણ પછી ઘણી વાર એમ થાય કે એને પછી બીજા તરફથી અપમાન સહન કરવું પડે ને, એ આવશે ત્યારે એ મજબૂત થઈ ગયો હશે, એ પછી રસ્તા કરશે એની મેળે. તમે શું કામ કલ્પના કરો છો કે આવું થશે તો બિચારાને શું થશે? એ કરતાં એને કહેવાય કે બેટા તને આવું થશે કોક દાડો, સમજાવીને છોડી દો. અને એ તો બધું
એ સામસામે બધા ખીલશે. હા, લાભે એને ખબર છે, મને બી ખબર છે. એનું મશીન ચાલે છે સારું કહેવાય, એ તો ડલ હોય, બેસી રહેલો હોય તો બેસી જ રહેલો હોય, પછી કે બેટા ઉઠ જમવાનો ટાઈમ થયો. આપણા કે આ ડલ છે એની કરતાં સારું કહેવાય. એટલે કોને ખબર છે, એને કામે લગાડો ને, કંઈક સરસ સરસ કામ, કંઈક બીજા બધા એક્ટિવિટી વધારો, કંઈક સોલ્યુશન લાવો. એ મને કામે લગાડે છે. નહીં, એક્ટિવિટી એટલે શું, કે કંઈક સ્વિમિંગમાં જાય, બીજું કરે, કંઈક રમત ગમત કરે, ચેસ રમે, કંઈક બાળકો બીજા સાથે રમે, બધું કંઈક એક્ટિવિટી શોધી કાઢે. એને કયું ફાવશે શોધી કાઢવાનું એક્ટિવિટી, કારણ એની હાઈપર શેમાં ખાલી કરે ગરમી. કંઈક એક્ટિવિટી વધારી શકાય, કામ કાંઈ ડેવલપ કરી શકાય, કંઈક વિચારી વિચારીને સોલ્યુશન લાવવાના, કંઈક રસ્તા નીકળશે. સંદીપ વાજા વેરાવાળા. જય શ્રી જન પૂછ્યું છે. બોલો. સંદીપ વેરાવળ. હા, કાલે આપણે વાંચનમાં એક વાત થઈ માંસાહાર, દારૂ અને સિગારેટની. હવે એ બધું તો અમારે ઘરમાં પહેલેથી વાતાવરણ મળેલું. હવે એમાંથી હું તો નીકળી ગયો, મારા ફાઇલ પણ નીકળી ગયા એમાંથી. અને હવે અમારે એક બેબી છે 3.5 વર્ષની, હવે તેને એ માહોલ મળે છે થોડો થોડો. હા, તો ધીમે ધીમે સમજાવવાનું કે આપણે કે ઘરના ખાય છે તો ભાઈ એ આપણે ના ખવાય, હવે ધીમે ધીમે મજબૂત થઈ જા. અને એને સરસ બીજી ખવડાવો, વેરાયટી બનાવીને ખવડાવો પ્રેમથી. ના, એમાં જમવામાં ટાઈમમાં શું થાય છે કે પપ્પા મમ્મીને બધા એ લોકો સાથે જ, હું તો ઘરે ન હોઉં, હવે એમાં એ થોડું એને તો ખબર ના પડે બેબીને. એ ધીમે ધીમે સમજણ પાડવાની મમ્મી પપ્પાને, ઘરના લોકોને, કે એને રહેવા દો ને, આ વસ્તુ બહુ સારી નથી, તમારે ધીમે ધીમે તમારે પણ નીકળવું જોઈએ, આને તો છૂટી જ રહેવા દો, એને બીજું કંઈ ખવડાવી દઈશું. સમજાવીને રસ્તા કરો, એમને ચીડિયા નહીં ખાવાના મમ્મી પપ્પા ઉપર કે ઘરની વ્યક્તિ ઉપર. હા, એમને 2-3 મહિને એકાદ વખત સ્ટ્રાઇક કરું કે તમે આવી રીતના ના કરો તો સારું. હા, સમજાવીને ઉકેલાવો ને. આમાં કેટલું જોખમ છે દાદા, આ મા બાપ છોકરામાં જ આવે છે. તું કાકડી શાક કાપી શકું, પેલા બાળકને પૂછે છે, ટમેટું કાપી શકું, બ્રેડ કાપી શકું, બધું કરે તો કંઈ ચિકન કાપી શકું, ના ના, તો કે આપણું દિલ કબૂલ કરતું નથી તો આપણે નહીં ખાવાનું. આ નુકસાન થાય, પેલાને કેટલું દુઃખ થાય છે, કેટલા જીવન હિંસા થાય છે, સમજણ પાડીને છોડી દો. સમજાવીને ધીમે ધીમે રસ્તા કરજો. અને આનું જે પહેલા કરેલું એનું પ્રતિક્રમણ, હા, એ જીવોનું પ્રતિક્રમણ કરવું જોઈએ. સારું, ભેગું જ કરી નાખવાનું સાથે સાથે નહીં, પ્રસંગ યાદ કરીને બધાને માફી માગી લો, કોઈ જીવને થયું હવે માફી માગું છું, એ જે જીવોના શુદ્ધાત્માને યાદ કરીને માફી માગી લો. જય સચિદાન. વિરમગામાં શાંતિલાલ મોરબી. હાલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. હવે ઘરમાં માનો કે ફાઇલ નંબર 2 અને ફાઇલ નંબર 3 ને આમ કામ બાબતની કચકચ થાય. એટલે કોણ છે એ? ફાઇલ નંબર 3 બેબી છે. બેબી કેટલા વર્ષની? 16 વર્ષની છે. હવે એ ઘરકામમાં કચકચ થાય ને, એટલે પછી મને કાંઈ ન કહે, પણ હું ઘરમાં બેઠો ને એટલે સાંભળું ને, મમ્મીની બે કામ બાબતે માથે કોઈ થોડી ચાલતી હોય, એટલે આપણે અમુક દિવસ થાય ને 15-20 દિવસ મગજ આમ ગરમ થઈ જાય, વારો નીકળ્યો એટલે 3 નંબરની ફાઇલનો, 2 નંબરની ફાઇલ ને તો કહેવાય નહીં, સમજી ગયા? એટલે ઓલો બધો એ રહ્યો ને, વારો ઓનો ઉપર નીકળે, લોચો એ મોટો મોટો થઈ જાય, પછી કંઈક એવું થઈ જાય હાથ એકવાર ઉપડી ગયો, એટલે એ બહુ ખોટું થઈ ગયું મારે હમણાં થોડાક દિવસ પહેલા. ના પણ હવે એ લોકો બે માથા ફોડે છે ને. હા, તો તમારે નહીં પડવાનું. પડતો નથી, પણ મને કહેવા આવે આપણે વચ્ચે માથો મારે ને તો આપણને બચકું બદલે. તમારી વાતોમાં મને નો સમજણ પડે, ખસી જવું આપણે. નિરાત 1 કલાક શુદ્ધાત્મા જોતા ઘરે આવું પાછું, શું કામ ડખો કરીએ આપણે? એ લોકો માથા ફોડ કરે છે, શું કામ ડખા કરીએ? સૌથી મોટું નુકસાન ક્યાં થયું? બેબીને તમે વડો એટલે પેલી લાગે, હા ખોટી રીતે મને બાપા વડે, એટલે આપણું બગડ્યું. મમ્મી ઉપર તો નેગેટિવ અભિપ્રાય થાય, આપણી ઉપર થાય. આપણે નિષ્પક્ષપાતી રીતે બેસી રહો અને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, અમને શાંતિ થાય, કૃપા કરો. અને નહીં ગરમ થવા દેવાનું મગજ. હા, એ લોકો અંદર એડજસ્ટમેન્ટ કરે છે, કરશે, સોલ્યુશન લાવશે. એમ કે આ થોડુંક થઈ જાય. બીજું, કાલ આપણે જેડીમાં પ્રોગ્રામ હતો, એક બેન કહે કે આ છોકરીઓને કે રાંધતા ન આવડે તો કે ઓલું ગૂગલમાં સર્ચ કરી કે નેટમાં જોઈ લઈએ કે પછી શીખી જાય. એટલે પછી મારા મનમાં એવો વિચાર આવ્યો, મેં બાજરાનો રોટલો ખાવો હોય તો એ કેવી રીતે સર્ચ કરે, શું કહે કે આમાં કેટલો બાજરો લેવો, 200 ગ્રામ લેવો, આમાં 10 ગ્રામ મીઠું નાખવું, આ ટપ ટપ કરવું, આવી રીતે કેવી રીતે શીખે? એ ગૂગલ સર્ચવાળા શોધીને શીખીને ખવડાવશે. બાજરાનો રોટલો કરતા આવડી જાય એમાં? હા, એવું હોય બધું.
પૂરણપુરી કરતા આવડે અને વેડો થઈ જાય. મેં તો કીધું આપણે ભાઈ જણા લોટ ના લોટ બાંધીને આમ નાખે તો એ છે ને ગૂગલ ના પ્રેમી ને ગૂગલ થી કરવા દો. આપણા દીકરીને શીખવાડવાનું એનો શીખવાડવાનું હોય આપણે નિરાતે શીખવાડવાનું એને શીખવાની શીખવાડી જવાનું શીખે તો શીખવા દેવાનું ના એ બધું આવડે છે તો ગૂગલ માંથી શોધી કાઢશે. મારા મનમાં એવો વિચાર આવ્યો આવે ને આવે પછી એ લોકો શું છે એ લોકો વિડીયો બતાડે વિડીયો એ બતાડે એટલે પેલું ખબર પડે આમ 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 દેખાય એટલે પેલી સમજી જાય કે આવું કરવાનું. આ વિડીયો હોય છે એક આત્માની વિડીયો હોતી નથી બાકી બધું સંસારમાં વિડીયો મળશે. જય સચિદાનંદ.